સાધુ દીક્ષા લઈએ કેટલા ફેરા? ત્રણ. તમે લગ્ન કરો કેટલા? આવું ધર્મેન્દ્ર, તમારા ચાર અમારા ત્રણ, ફેરા અમે ફરીએ, ફેરા તમે તમારે ચાર ગતિમાં ફરવાનું છે માટે ચાર. અમારે દર્શન જ્ઞાન અને ચારિત્ર ની આરાધના કરવાની માટે અમારે. તમે ફેરા ફર્યા ત્યારે વચ્ચે શું, અમે ફેરા ફર્યા ત્યારે વચ્ચે શું? ચલો હવે એ તો બોલો. તમે ફેરા ફરે ત્યારે વચ્ચે શું? અગ્નિ. અમે ફેરા ફરે ત્યારે વચ્ચે શું? ઓકે, અમારી વાત પછી તમારી વાત કરો. અગ્નિ શા માટે? દેવતા સાક્ષી, અગ્નિની સાક્ષી બરાબર છે. અગ્નિને દેવતા કહેવાતો છે તો હું એનો પૃથ્વી દેવતા, અગ્નિ દેવતા, આપો દેવતા, વાયુ દેવતા. એક પથ્થર બી રાખી શકતા એ દેવતા છે, એની સાક્ષી છે. તમે જળનો લોટો પણ રાખી શકતા હતા એ દેવતા, એની પણ સાક્ષી. અગ્નિ શા માટે? ધન્યવાદ છે, આ બધું જાણી કરીને પણ પાછા કહું દયા. મને કહે કે મારા સાહેબ અગ્નિ એટલા માટે એ સળગી રહ્યો છે એટલે અમને કહી રહ્યો છે તું પણ આ સંસાર સળગતો છે એની અંદર તારે પણ સળગવાનું છે. સમજાવું તમને? અગ્નિશામાં પૃથ્વી સળગે નહીં, વાયુ નથી સળગતો, જળ નથી સળગતું, માટે અગ્નિને જ વચ્ચે કે ભાઈ આ સળગે છે એમ તારો સંસાર હવે સળગવાનો છે. અને અમારા કેન્દ્રમાં કોણ? ભગવાન. શા માટે? અમને એમ કહી રહ્યો છે કે તું આત્મા છો, તારા કેન્દ્રમાં પરમાત્મા છે. તું પરમાત્માને ત્રણ પ્રદક્ષિણ આપે છે તો તારે આત્મામાંથી શું બનવાનું છે? એક છેલ્લો પ્રશ્ન, ફેરા ફરો ત્યારે તમારા તો બરાબર જે હોય તે બહેનોને જે પહેરાવવામાં આવે વસ્ત્ર એનો કલર થયો લાલ, કારણ લીલું પાલેતર નહીં લાલ. આ બધું તમે જો બહુ ઊંડાણથી વિચારો ને તો તમે પૈણી શકો એમ જ નથી. ધર્મેન્દ્ર કહે છે જરા પેલા કેવું હતું ને આ બધું. લાલ શા માટે? એક જ વાક્યમાં કહી દઉં, ગેસના સિલિન્ડર નો કલર કયો હોય અને ત્યાં શું લખ્યું હોય છે? ડેન્જર. બસ આ ડેન્જર ઝોન છે. હવે આગળ વધવું ના વધવું એ તારે વિચારો. પરમાત્મા લગ્ન કરે છે, અંજન સલાકાના ગીતોમાં સાંભળ્યો છે, લાડો લાડી જમે રે કંસાર, કોળીએ કોળીએ કાપે રે સંસાર. ભગવાન લગ્ન કરવા છતાં પોતાના ભોગાવલી કર્મ ખપાવી રહ્યા છે. આ એ પરમાત્મા છે. લગ્ન થયા રાણી પ્રભાવતીની સાથે. એક દિવસની વાત છે, ભગવાન અને પ્રભાવતી ગોખે ઉભા છે, લોકો નગરની બહાર જઈ રહ્યા છે. ભગવાને ભાઈને બોલાવીને પૂછ્યું ક્યાં જાવ છો? બહાર કોઈ તાપસ આવ્યો છે, બહુ તપ તપી રહ્યો છે, એના દર્શન કરવા. કુતૂહલથી ભગવાને કહ્યું ચલો આપણે પણ જઈએ. ઘોડે બેસીને ગયા તો એ જ કમઠ સિંહના ભવમાંથી નરકમાં ગયો હતો, ત્યાંથી નીકળીને પાછો કોણ ગયો? પેલા ભાવમાં કમઠ, દસમા ભાવમાં કમઠ. ભગવાન મરુભૂતિ હતા અને દસમા ભાવમાં પાર્શ્વકુમાર. ઘોડે ચડીને પરમાત્મા જ્યાં ગયા ત્યારે કમઠ તપ તપી રહ્યો છે, આગળ લાકડા ચડી રહ્યા છે. ભગવાનને જ્ઞાનથી દેખાયું આ લાકડાની અંદર એક સર્પ સળગી રહ્યો છે. નાગ નિકાલા કાષ્ઠ ચીરા કર, નાગકો સુર પતિ બનાયા. ભગવાને કમઠ ને કીધું કમઠ, જે તપની અંદર દયા ન હોય એ તપને તપ ન કહેવાય. કમઠે કાળો સર્ગ પારીને કીધું કુમાર તમે રાજકુમાર છો,
તમને ઘોડા ખેલાવતા આવડે, તમને શિકાર કરતા આવડે, યુદ્ધ કરતા આવડે, તપ કરવાનું તો અમને તાપસોને ખબર પડે. પાર્શ્વકુમાર કહે છે, ભાઈ તારી વાત સાચી છે, પણ જે તપની અંદર હિંસા થતી હોય તપને તપ કઈ રીતના કહી શકાય? કમટ પૂછે છે કઈ રીતના હિંસા. ભગવાને પોતાના સેવકને આદેશ આપ્યો, આ લાકડાના બે ટુકડા કરો, બે ઉભી ચીર ફાડી અને અંદરથી સર્પ બહાર આવે છે, અડધો જલી ગયો. ભગવાને સેવકને આદેશ કર્યો, એને નવકાર મંત્ર સંભળાવો. સાપના પંચેન્દ્રિય છે ને, નવકાર સંભળાવ્યો, આયુષ્ય પૂરું થયું, પ્રાણ ચાલ્યા ગયા, અને એ સર્પ મરીને કોણ થયો?